गीर सोमनाथ जिला कक्षाना स्वातंत्र्य पर्वनी वेरावळ खाते कलेक्टर श्री राजदेव सिंह गोहिल हस्ते ध्वजवंदन करी उजवणी करवामां आवी हती। देशना 75मा स्वातंत्र्य पर्वनी जिला कक्षानी उजवणी वेरावळ खाते थई हती। जिला कलेक्टर श्री राजदेव सिंह गोहिले तिरंगाने सलामी आपी हती। कलेक्टर श्री ध्वजवंदन बाद परेडनुं निरीक्षण कर्युं हतुं। ते वेळाए तेमनी साथे जिला पोलीस वडा श्री राहुल त्रिपाठी अने प्लाटून कमांडर जोडाया हता। आ प्रसंगे कलेक्टर श्री आजना राष्ट्रीय पर्व निमित्ते गीर सोमनाथ जिल्लावासीओने शुभकामनाओ पाठवी हती। आजनो दिवस देश प्रेमनो दिवस छे। भारत माताने कोटी कोटी वंदन करीने कलेक्टर श्री देशनी आजादी माटे योगदान अने बलिदान आपनार सौने वंदन करी गुजरातना सपूत विश्व विभूति महात्मा गांधी अने अखंड भारतना शिल्पी श्री सरदार वल्लभभाई पटेलनुं जीवन आपणने प्रेरणा आपे छे। आ प्रसंगे महानुभावोना हस्ते कोरोना वायरसनी महामारीमां जीवना जोखमे फरज बजावनार आरोग्य विभागना तबीबो कर्मचारीओ अने पोलीस विभागना जवानो अने वहीवटी तंत्रना कर्मयोगी कोरोना वॉरियर्सने सम्मानपत्र एनायत करी बहुमान करायुं हतुं, तेमज वृक्षारोपण कर्युं हतुं। सरकारश्रीनी कोविड-19ની ગાઈડલાઇન મુજબ ગીર સોમનાથ જિલ્લામાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે પૂર્વ મંત્રી શ્રી જસ્સાભાઈ બારડ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબેન વાઝા, નગરપાલિકાના પ્રમુખ શ્રી પિયુષભાઈ ફોફડી, નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી શ્રી એસ જે ખાચર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવિન્દ્ર ખતાલે, અધિક કલેક્ટર શ્રી ભાવેશ લિંબાસિયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પલ્લવી બારૈયા, નાયબ કલેક્ટર શ્રી ભાવનાબા ઝાલા, મામલતદાર શ્રી કલસરિયા સહિત ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન શિક્ષક નિમાવતે કર્યું હતું। આઝાદીના 75 વર્ષ, આઝાદીનો અમૃત મહોત્સવ, એની ઉજવણી આજરોજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આપણે ઉજવણી કરી। ખૂબ સારી સંખ્યામાં લોકો, નાગરિકો, અધિકારી કર્મચારીઓ અને પદાધિકારી માજી મંત્રીશ્રી સહિત બધા ઉપસ્થિત અહીં ગયા છે અને ખૂબ સારા વાતાવરણમાં આઝાદીના પર્વની ઉજવણી કરવામાં આવી છે। આઝાદીના પર્વ નિમિત્તે હું ગીર સોમનાથ જિલ્લાને પ્રજાજનોને હાર્દિક અભિનંદન આપું છું। આગામી સમયમાં આપણે કોરોનાને નાથવા માટે હજુ પણ ખૂબ પ્રયત્નો કરવાની જરૂર છે। ઈશ્વર આપને સૌને ખૂબ શક્તિ આપે અને આપણો જિલ્લો આ સંભવિત લહેરની જે વાતો થાય છે એમાંથી પણ સાંગોપાંગ પાર ઉતરે એ માટે હું ઈશ્વરને પ્રાર્થના પણ કરું છું। આપણા જિલ્લામાં આજે સૌને વિનંતી હું કરતા જણાવું છું કે આપણા જિલ્લાના પાણીના સ્ત્રોતો જે છે, જંગલ છે, પ્રાણી સૃષ્ટિ છે, એના રક્ષણ માટે આપણે સૌ આજે પ્રતિબદ્ધ થઈએ અને આ આઝાદી પ્રાપ્ત કરવામાં નામી અનામી અનેક વિરલાઓએ જે પોતાના પ્રાણો પણ નેછાવર કરી, સર્વસ્વ સમર્પણ કરી અને આપણને આઝાદીની ભેટ આપી છે, એ તમામ શહીદ વીરોને પણ હું આજે આ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે અંતઃકરણથી કોટી કોટી વંદન કરી અને શ્રદ્ધાંજલિ આપું છું। આપણા જિલ્લામાં કોરોના માટે જે લોકોએ કામ કર્યું છે તેમાં આરોગ્યકર્મીઓ, શૈક્ષિક સંસ્થાઓ, ઉદ્યોગ ગૃહો ઉપરાંત જુદા જુદા બિઝનેસમેન તરફથી અને આમ જનતા તરફથી પણ જે સહયોગ પ્રાપ્ત થયો છે એ માટે હું સૌને બિરદાવું છું। એ સાથે સૌ મીડિયા કર્મી મિત્રો, પત્રકાર મિત્રોએ પણ આ કોરોના કાળમાં ખૂબ જ સકારાત્મક ભૂમિકા ભજવી અને સહાય કરી છે, એ માટે હું પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના સૌ પત્રકાર મિત્રોનો પણ ખૂબ આભાર માનું છું। આજે પણ ખૂબ સારું કવરેજ કર્યું છે બધાએ અને ખૂબ સારા વર્તમાન ઉજવણી કરવા બદલ અને સૌના સહયોગ પુનઃ સૌને અભિનંદન પાઠવું છું। ભારત દેશ અને વિશ્વમાં તમામ ઠેકાણે 75મા સ્વતંત્ર દિનની ઉજવણી થઈ રહી છે, તેમાં જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં કલેક્ટરશ્રીના હાથે આજે 75મા સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી છે। એમાં સોમનાથ ભગવાનનું સાનિધ્ય છે અને આવતા દિવસોની અંદર ત્રીજી વેવ કોરોનાની જે આવવાની વૈજ્ઞાનિકોને જે વાતો ચાલે છે એમાંથી ભગવાન શક્તિ આપે, આગળ પણ જે કોરોના વોરિયર્સ તરીકે બધાએ કામગીરી કરી છે અને ફરી પાછો જે પડકાર આવે એમાં પણ સક્ષમતાથી કામગીરી કરી
અને ભગવાન સોમનાથ આખા જિલ્લાને આયુષ્ય અને દરેક કોરોનાને માત આપે એવી ભગવાન સોમનાથને પ્રાર્થના. રાકેશ પડવાનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, કીર સોમનાથ.